અને બીજો એક આ પૃથ્વી ઉપર ઉત્તમમાં ઉત્તમ આ માનવ શરીર માટેનો ઇલાજ હોય ને તો જે હરડે, હરડે એ લીધા પછી રેચ લાગે છે પણ એ રેચની દવા નથી. હરડે તમે આજે લેવાની ચાલુ કરો તો 100 દિવસે તમારા આંતરડા કાચ જેવા ચોખ્ખા કરે, 100 દિવસે. અને ત્યાર પછી જે હરડેનો ઉપયોગ ચાલુ રહે ને એ માંસની શુદ્ધિ, એટલે માંસને લગતા કોઈ પણ રોગ હોય માટે, હાડકાની શુદ્ધિ, હાડકાને લગતા રોગો હોય માટે, અને નાડીઓની શુદ્ધિ, તો નાડીઓને લગતું, તો પછી રહ્યું બાકી શું? આખું શરીર તમારું માથાથી માંડીને પગના અંગૂઠા સુધી ઉટકીને સાફ કરી નાખે, એકદમ ચોખ્ખું. અત્યારે કોઈ પણ વ્યક્તિ બેઠી જ હોય ને અને સવારમાં સંડાસ જઈને આવે ને અને એમ કે બસ આવે નથી જવા એવું એકદમ થાય અને એને હરડે આપો ને અને પછી બેસીને ટપ ભરાઈ જશે સંડાસ, બેસશે એવો જ. એટલે હરડે આંતરડાની અંદર પડેલું જ છે, નથી પડેલું એમ નહીં, પડેલું જ છે આંતરડાની અંદર, દરેકના આંતરડામાં પડેલું. કોઈ ક્યાંક મને કબજિયાત નથી એટલે સંડાસ તમે જાઓ ને સંડાસ ઉતરે એટલે કબજિયાત નથી એવું ના કહી શકાય. સંડાસ ઉતરે તો પણ કબજિયાત હોય તમને, એટલે કબજિયાત તમને ખબર પડે એવી ને. અને હજાર જે બધા દર્દો ઉભા થાય છે કબજિયાતમાંથી થાય છે, અને કબજિયાતને તોડી નાખે છે આ હરડે. એટલે હરડે છે ને જીવન બક્ષનારી વસ્તુ છે. શરીરની અંદર જે કોષો છે ને એ કોષો નહીં મરવા દેવા વાળી વસ્તુ છે હરડે. અને એક માણસને હરડે લેવી હોય 12 મહિના તો ઇન્ડિયન રૂપીઝ 1250 રૂપિયાની હરડે 12 મહિના ચાલે માણસને. તમારે ડોક્ટર પાસે જવાની કોઈ કોઈ પ્રશ્ન જ ના રહે. અને હરડે એ જેવી રીતે બીડીનો બંધાણી હોય, દારૂનો બંધાણી હોય, તો આપણે ખાવાના બંધાણી નથી, બપોરે જોઈએ ને રાત્રે જોઈએ, એમ એને એનું બંધાણ કરી દેવું. એ બંધાણ તમારું જીવન ટકાવવા માટેનું બંધાણ છે. હરડે છે ને જીવન બક્ષનારી વસ્તુ છે હરડે. એટલે હરડે તો નાના મોટા દરેકે લેવી જોઈએ. અને બાળક જન્મે ને તો એવું કહેવામાં આવે છે કે બાળક જન્મે ને તરત એની માતા એક્સપાયર થઈ જાય, એની મધર, અને એને હરડે પાવાની રાખે તો એ બાળક એની માતા જીવતી હોય ને અને જેટલું ધ્યાન ના રાખે ને એના કરતા 1000 ગણું ધ્યાન હરડે રાખે. એ બાળકને માદું જ ના પડવા દે, હરડે માદું જ ના પડે. તો નાનું જન્મે ને બાળક, એને કદાચ એકાદ મહિનો થાય, પછી એને શું કરવું જોઈએ કે એક ચપટી હરડે ટીસ્પૂન પાણીની અંદર પલળીને પાવી જોઈએ. તો 15 દિવસે પાય, આમ નાક દબાવીને પછી એને પાઈ દે એટલે ઉતરી જાય, નહીં તો પાછું બહાર કાઢી નાખે. તો એવી રીતે, અને પછી મહિનો તો પછી બીજા મહિના છે, બીજી ચપટી ઉમેરવી, એમ કરતા કરતા થોડી થોડી ઉમેરતી જવી, અને લગભગ વર્ષનું કે 1.25 વર્ષનું 1.5 વર્ષનું થાય તો 1 ટીસ્પૂન જેટલો એની લેવલ આવી ગયું હોય. એને દરરોજ આપી તો ડોક્ટરનો એક નવા પૈસાનો ખર્ચો કરવો નહીં પડે અને એનો શરીરનો જે બાંધો છે ને એ બાંધો એકદમ મજબૂત થશે. શરીરનો બાંધો મજબૂત થશે પહેલેથી જ. એટલે એને લાઈફ ટાઈમ સુધી આપણે કોઈ મકાન બનાવીએ અને મકાનનો પાયો મજબૂત હોય તો પછી મકાન ઉપર તમે ગમે તેટલા માળ ખેંચો વાંધો આવે. પેલું મકાન અહીંયા આગળ જે બને છે કેટલા માળનું બનવાનું છે? 200 માળનું. એનું ફાઉન્ડેશન કેટલું મજબૂત? આપણે આ મકાન છે એના જેટલું ફાઉન્ડેશન હશે એનું, મોટું જોઈએ ને. તો આ હરડે છે ને એ આપણે માનવ શરીર જે છે ને એનો જે પાયો હોય બાળક, એ પાયો મજબૂત કરે છે, સોલિડ કરે છે પાયો. એટલે પછી એની ઇમારત વધતી જાય ને શરીર, ઇમારત એટલે આ શરીર પછી થોડું થોડું મોટું થતું, પેલું મકાન વધતું જાય છે, ચણતા જઈએ એમ શરીર થોડું મોટું થતું જાય છે, એને કોઈ તકલીફ નહીં આવે જિંદગીમાં. એટલે હરડે તો દરેક માણસે ખાસ એની ભયબંધી રાખવી જોઈએ, એનું વ્યસન જ પાડી દો હરડેનું. જેવું સવાર નરણા કોઠે, એના માટે કહેવા છે ઓકી દાંતણ જે કરે નરણા હરડે ખાય, દૂધે વાળું જે કરે એ ઘેર વૈદ ન જાય. નરણા કોઠે જે હરડે લે ને સુવર્ણ સમાન અસર કરે છે. હરડે પાવડર કશું જ ઉમેરવાનું નહીં એની અંદર, પ્યોર પાવડર હરડેનો પાણી સાથે લઈ લેવાનો. પછી બીજો ઇલાજ કે ઘણાને આ ખભો બભો પકડાઈ ગયો, ફ્રોઝન શોલ્ડર, હવે એ નવા ઇલાજ લાગશે. ખાલી તમે એને વિક્સ લગાવો ને, વિક્સ દિવસમાં 2, અને રાત્રે પછી ફ્રીજની અંદર વાડકીની અંદર બરફ પાણી રાખ્યો ને બરફ થઈ જાય ને, એ બરફ ઘસો ને તો એનાથી એ મટી જાય.